લોકસભા બે હજાર ઓગણીસના સાતે સાત તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને ઉમેદવારો ક્યાંક ને ક્યાંક પોતાના ભાવિને લઈને ચિંતામાં છે ત્યારે આપણી સાથે પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટ ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું કે તે કયા પ્રકારની અસમંજસમાં છે કયા પ્રકારનો આત્મવિશ્વાસ ધરાવે છે જીતનો કેટલો વિશ્વાસ ધરાવે છે આપણે વી કે ખાંટ સાથે સીધી વાત કરીશું સાહેબ જી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે સૌ તો હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે મતદાન થયું છે તમામ જે તબક્કાઓ છે મતદાનના તે પૂર્ણ થઈ ગયા છે આપણે કેટલો વિશ્વાસ છે જીતનો પહેલા તો હું મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ચોવીસ કલાક મહેનત કરી અને લોકોને સુધી ખબર પહોંચાડો છો એ બદલ ખૂબ ખૂબ તમારો અભિનંદન પાઠવું છું મારું ગણિત એ છે કે હું પાંત્રીસ વર્ષથી કોંગ્રેસની સેવા કરું છું કોંગ્રેસની પાર્ટી સાથે બંધાયેલો છું અને પાર્ટીએ મને ટિકિટ આપી અને ટિકિટ આપ્યા પછી મેં ખૂબ મહેનત કરી છે લોકોએ મને મત આપ્યા છે ખૂબે ખૂબા ભરીને કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા લોકોએ મને મત આપ્યા છે મારી જીત નક્કી છે લોકો પણ કહે છે પબ્લિક કહે છે મતદારો કહે છે કે આ વખતે કોંગ્રેસનો જુવાળ હોવાના કારણે અમે ભાજપને અપનાવી જોઈએ લોકોનો મત એવો છે કે ભાજપને અપનાવી જોઈએ લોકોએ ભાજપને ખૂબે ખૂબા ભરાઈને મત આપ્યા પણ આ ફાયદો પબ્લિક સુધી ના પક્યો કે વેપારી વર્ગ સુધી ના પક્યો કે નોકરીયાત સુધી પણ આ ભાજપ સરકારે દગો કર્યો અને દગાનો ફટકો આ લોકોને નિશ્ચિતપણે પડવાનો છે લોકોએ મન મનાવી લીધું છે કે હવે તો ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટી જૂની જે પાર્ટી છે એ જ પાર્ટી સત્તા ઉપર આવે એવું લોકોની ઈચ્છા છે મને લોકોએ સારા મત આપ્યા છે અને હું બહુમતીથી જીતવાનો છું એ નિશ્ચિત વાત છે ખાસ કરીને વાત કરીએ બે હજાર ઓગણીસ લોકસભાની પંચમહાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો બંને સક્ષમ ઉમેદવારો હતા તમે પોતે પણ એક શક્તિશાળી નેતા છો જીત જે મળશે કેટલી સરસાઈ રહેશે કેટલી લીડ રહેશે જીત મળવાની છે સરસાઈ રહેવાની છે મારા ખ્યાલ મુજબ પચાસ હજારથી ઉપરની લીડથી હું જીતીશ સામેવાળાનું તો આપણે કંઈ કહી શકીએ નહીં પણ પાટલી બદલુ માણસોને લોકો હવે ઓળખી ગઈ છે એટલે પાટલી બદલું લોકો જ્યાં હશે તો એમના સુફડા સાફ થઈ જવાના છે પાટી બદલું લોકોને લોકો વોટ આપતા નથી કારણ કે લોકોને ખબર પડી ગઈ છે કે આ પૈસા લઈ એમનું બનાવી અને લોકોને મૂર્ખા બનાવે છે એટલે લોકો હવે મૂર્ખા બની શકતા નથી માટે આ પાટી બદલું માણસને વોટ મળવાના જ નથી અને એ હારવાના છે એ વાત નક્કી છે સાહેબ જે પ્રમાણે સાહેબ પંચમહાલમાં જંગી જે મતદાન થયું છે તમને શું લાગે છે કોના તરફે મતદાન છે શા માટે એવું લાગે છે મેં કીધું એમ કે લોકો સમજી ગયા છે કે વારંવાર મેં આજે પાંત્રીસ વર્ષથી પાર્ટી સાથે છું પાર્ટીએ મારા દીકરાને અગાઉ ટિકિટ નથી આપી છતાં હું કોંગ્રેસ પાર્ટી સાથે નારાજ થયો નથી પાર્ટીને વળગી રહ્યો એ વળગી રહેવાના કારણે મને મારું માન બહુમાન કરી પાર્ટીએ મને ટિકિટ આપી છે હું કોંગ્રેસ પાર્ટીના ટિકિટના આધારે ખૂબ સારી લીડથી જીતવાનો છું આપ પણ મીડિયાવાળા બી જાણો છો કે કેટલા માણસો કેટલા વર્ષોથી પાર્ટી આજે આ પાર્ટી કાલે પેલી પાર્ટી પણ પબ્લિકનું શું લોકોનું શું મતદારોનું શું લોકો બિચારા માર ખાય છે આ પાર્ટી પેલી પાર્ટી એટલે લોકોને નીચું જોવાનો વારો આવે છે માટે હંમેશા જે કઈ પાર્ટી હોય ભૂખ્યા તરસ્યા જેવા હોય તેવા ની સાથે રહી અને પાર્ટી સાથે રહીને કામ કરવું જોઈએ જેથી લોકોને વિશ્વાસ કરે ખબર પડે કે ભાઈ આ પાટલી બદલી ને પૈસા કમાઈને વોટ આપ્યા છે અને આ વખતે હું સારી લીડ થી જીતવાનો છું સાહેબ જે પ્રમાણે આપણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પચાસ હજારની ની લીડ થી આપ જીતવાના છો તો આપની જો કદાચ જીત થાય તો સૌથી પહેલા શું પડકારો રહેશે કયા કામો રહેશે સૌથી પહેલા પડકારો એ રહેશે કે લોકોને પાણી પુરવઠો જીવ મળી રહે લોકોની જે પાણીની સમસ્યાઓ હલ થાય એના માટે હું સતત પ્રયત્ન કરીશ બેકારી દૂર થાય એના માટે પણ કેન્દ્ર સરકારમાંથી જો સરકાર કેન્દ્રની રચાવાની છે ત્યારે મને પૂરોપૂરો વિશ્વાસ છે કે સરકાર કેન્દ્રમાં કોંગ્રેસની થવાની છે માટે કેન્દ્રમાંથી જે કંઈ યોજનાઓ હશે એ લોકો સુધી પહોંચાડવાનું હું પહેલો તો હું કામ કરીશ સાહેબ સાથે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે એક્ઝિટ પોલ આવી રહ્યા છે તો એ પ્રમાણે જોતા આપ શું માનો છો કોની સરકાર બનશે ને વડાપ્રધાન કોંગ્રેસ આપ જુઓ છો મીડિયાના માધ્યમથી કે મીડિયા માધ્યમથી મેં વેચાટીવી વાળા ને મેં જોયું છે અત્યારે મીડિયાએ જે સર્વે કર્યું છે એમાં સાચું અને સરસ સર્વે કર્યું છે કે સરકાર કોંગ્રેસની બનવાની છે એ મીડિયાવાળા બી જાણે છે મીડિયાવાળા ગામડે ગામડે ફરે છે એ પણ સર્વે કરે છે એમનું બી માનવું છે કે આ વખતે સરકાર ખરેખર બદલાવ છે એમાં કોઈ બે મત નથી વડાપ્રધાનના ઉમેદવાર જે દાવેદાર છે તે કોણ રહેશે ને કોણ વડાપ્રધાન બનશે એ પાર્ટીનું સવાલ છે પાર્ટી જે એ વડાપ્રધાન બનશે અમારા અત્યારે હું આ બાબતે કહી શકતો નથી સાહેબ પોતે પચાસ હજાર ની સરસાઈ થી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જો જીત થશે તો પ્રજાના જે પ્રાથમિક પ્રશ્નો છે તેને ઉકેલવાની વાત કરશે જોકે હવે તો આગામી ત્રેવીસમી તારીખે જ ખબર પડશે જ્યારે ઈવીએમ ના સીલ ખુલશે ત્યારે પંચમહાલ અને સમગ્ર દેશમાં